નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું સુધલ પરમાર. અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જીનીબેન ઠુમ્મરે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જીનીબેન ઠુમ્મરે ઉમેદવારીપત્ર ભરતા પહેલા કુળદેવીના આશીર્વાદ લીધા હતા. જીનીબેન ઠુમ્મરે ઉમેદવારીપત્ર ભરતા પહેલા જાહેરસભા યોજી હતી. જીનીબેન ઠુમ્મર ટ્રેક્ટર ચલાવી ઉમેદવારીપત્ર ભરવા પહોંચ્યા હતા. જીનીબેનની સાથે પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, વીરજી ઠુમ્મરે ટ્રેક્ટરમાં સવારી કરી હતી. કોંગ્રેસના નેતાઓ સહિત કાર્યકર્તાઓ જીનીબેન સાથે ઉમેદવારીપત્ર ભરવાના સમયે જોડાયા હતા. જીનીબેન ઠુમ્મરે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. આજે અમરેલી જિલ્લા સંસદીય મત ક્ષેત્રના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષના શીર્ષ નેતૃત્વના આશીર્વાદ થકી અને અમરેલી જિલ્લાના તમામ જનજન થકી આશીર્વાદ થકી આજે ઉમેદવારી પત્ર ભર્યું છે ત્યારે મને મારી જીતનો સંપૂર્ણ વિશ્વાસ છે. એટલા માટે કે જેની ઠુમ્મર એ જીતીને સંસદ સભ્ય બનીને જાય એટલા માટે નહીં, પરંતુ અમરેલી જિલ્લાનો દરેકે દરેક મતદારની વેદના પોતાની વેદના છે. દિલ્હી સુધી એનો અવાજ બનીને જેની ઠુમ્મર જીતીને જાય એના વિશ્વાસ સાથે આજે હું ઉમેદવારી પત્ર નોંધાયું છે. અમરેલી જિલ્લાના વર્ષોથી જે પડતર પ્રશ્નો છે, ખેડૂતોને પડતી વેદનાઓ છે, યુવાનોના હક અધિકારની લડાઈ છે, મહિલાઓને, વંચિતોને, શોષિતોને, પીડિતોને ક્યાંક એમના અવાજ બનવાની જરૂરિયાત છે ત્યારે આ અવાજ બનવાની નેમ સાથે આજે હું આ ચૂંટણીના રણમેદાનમાં જંગમાં ઉતરી છું અને ઉમેદવારી પત્ર ભર્યું છે ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમરેલીની જનતાનો આશીર્વાદ મારા ઉપર વરસશે અને આવનારી 4 જૂને એ હું વિજય ઘોષિત થઈને અમરેલી જિલ્લાનો અવાજ બનીશ એમાં મને કોઈ શંકા નથી. કોંગ્રેસના ઉમેદવારે મેન્ડેટ સાથેના ફોર્મ રજૂ કરવામાં આવ્યું છે. ખેડૂતની દીકરી ટ્રેક્ટરો સાથે, એટલા માટે અમે કલેક્ટર ઓફિસ સુધી આવ્યા કે આ વિસ્તારના ખેડૂતો પાયમાલ. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છેલ્લા 10 વર્ષમાં ત્યાસ, ત્યારે ખેડૂતોને સંદેશો આપવા માંગીએ કે ખેડૂતને કોઈ ઉગાડી શકે યા ખેડૂતની કોઈ ઢાલ બની શકે તો એ કોંગ્રેસ પાર્ટી અને એના ઉમેદવાર બની શકે. ગરીબ, ગામડું અને મધ્યમ વર્ગ જ્યારે આ સરકારમાં બરબાદ થયું ત્યારે કલેક્ટર ઓફિસે આવી અને આ ઉમેદવારે સંદેશો આપ્યો કે ખેડૂતો જાગે અને ભારતીય જનતા પાર્ટીને જાકારો આપે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.